પેટીએમ વોલેટ બંધ નહીં થાય, જાણો ખાસ વિગત. મોબાઈલ વોલેટ કંપની પેટીએમ બેંકમાં તૈયાર બદલાવાની તૈયારીમાં છે અને ત્યારબાદ પેટીએમ વોલેટ આપોઆપ જ પેમેન્ટ બેંકમાં ટ્રાન્સફર થઈ જશે. એમાં ગ્રાહકે કંઈ જ કરવાની જરૂર નથી. સાથે જ વોલેટમાં ગ્રાહકના જે કંઈ પણ પૈસા હશે તે સુરક્ષિત રહેશે, જેમાં ગ્રાહકને 14.5% લેખે વ્યાજ પણ મળશે. સોશિયલ મીડિયામાં એવી ખબરો ફેલાઈ રહી છે કે પેમેન્ટ વોલેટ આપોઆપ બંધ થઈ જશે, પરંતુ કંપનીના સીઈઓ વિજય શેખર શર્માએ ખુદ ટ્વીટ કરીને જણાવ્યું છે કે જે એકમાત્ર અફવાજ છે. ત્યારબાદ જોઈએ રિલાયન્સ જીઓ અને ઉબર દ્વારા ભાગીદારીની જાહેરાત થઈ રહી છે. આ ભાગીદારી ભારતમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનને વધુ ને વધુ વેગ આપી શકે છે. ત્યારબાદ 4G ને કહો બાય બાય, લોન્ચ થશે દુનિયાનો સર્વપ્રથમ 5G સ્માર્ટફોન. જી હા દોસ્તો, ZTE કંપનીએ એવી જાહેરાત કરી છે કે આવતા મહિને થઈ રહેલ બાર્સેલોનામાં યોજાઈ રહેલ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં આ ફોન લોન્ચ થઈ શકે છે. આ ઉપરાંત રિલાયન્સ જીઓ તરફ નવા ન્યૂઝ છે કે ફ્રી ઓફર બાદ 100 રૂપિયામાં 3 મહિના સુધી ઇન્ટરનેટ રિલાયન્સ જીઓ ફ્રી આપશે, જેમાં માત્ર ને માત્ર ઇન્ટરનેટ ડેટા પેકના જ પૈસા આપવા પડશે અને વોઇસ કોલ તદ્દન ફ્રી રહેશે. આજ માટે આટલું.